અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડા પીઠા ગામમાં રહેતા દેવી પૂજક દ્વારા શાહુડી નામના વન્ય પ્રાણીને ગેરકાયદેસર રીતે પોતાના ઘરમાં પાળતા હોવાની માહિતી મળતા વન વિભાગ અને જીવદયા પરિવાર દ્વારા છાપો મારી વન્ય પ્રાણી શાહુડીને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાબરા તાલુકાના કોટડા પીઠા ગામ ખાતે રહેતો દેવી પૂજક ઝવેર સોલંકી જંગલમાંથી શાહુડીને પકડી લાવી પોતાના ઘરમાં પિંજરામાં કેદ કર્યું હતું, જેની માહિતી જીવદયા સંસ્થા અને વન વિભાગને મળતા જ ઝવેર સોલંકીના ઘરે છાપો મારી પિંજરામાં કેદ શાહુડીનો કબજો લઈ તેને જંગલમાં છોડી મૂકવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે વન્ય પ્રાણીને ગેરકાયદેસર રીતે ઘરમાં રાખનાર ઝવેર સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇન્ચાર્જ રેન્જ પોસ્ટ ઓફિસર બાબરા. આજરોજ જીવદયા પ્રેમીવાળા શ્રી મૌલિકભાઈ તેરીએ મને ટેલિફોનિક જાણ કરતા કે કોટડા પીઠા ગામે એક દેવી પૂજક શખ્સના ઘરે શાહુડી નામનું એક વન્ય પ્રાણી પાળેલું છે જે એના કબજામાં છે, જેથી તે લોકોએ ત્યાં જાણ કરતા અમારી ટીમ સાથે અમે ત્યાં પહોંચી એનો કબજો મેળવી હાલ અત્યારે બાબરા રેન્જ કચેરી ઉપર લાવેલ છે અને ધોરણસરની કાર્યવાહી ચાલુ છે. હું તેરિયા મૌલિક બાબરા જીવદયા પરિવારમાં સભ્ય છું અને આજરોજ અમારા ખાનગી બાતમીદાર દ્વારા જાણવા મળેલ કે બાબરા તાલુકાના કોટડા પીઠા ગામે એક દેવી પૂજક શખ્સના ઘરે કે ઝવેરભાઈનું નામ હતું એને સાહુડી જે વન્ય પ્રાણી આવે અને એને પિંજરામાં પૂરીને ઘરે રાખેલ હતો અને ત્રાસદાયક રીતે રાખેલ હતા, તો ત્યાં સ્થળ ઉપર જઈને હું ધર્મેન્દ્રભાઈ બિસિયા તથા લાલભાઈ બધાએ સ્થળ ઉપર રૂબરૂ જઈને જોતા અને ફોરેસ્ટને જાણ કરી ફોરેસ્ટની ટીમ ત્યાં આવી અને હાલ અત્યારે બાબરા ફોરેસ્ટ ઓફિસમાં ગંભીરસિંહને સોંપેલ છે અધિકારીને.